नमस्ते विद्यार्थिनी बहनों, आज आप उदाहरण नंबर 11 की चर्चा करशू, जेमा आप उदाहरण नंबर 10 ने जेम खाताना बे नाम नक्की करी उधार थशे के जमा ए आपणे नक्की करवानुं छे। पहलो व्यवहार, रुपया 40,000 रोकड़ा लावी धंधो शुरू करियो। रोकड़ा शब्द परथी ख्याल आवे छे के व्यवहार रोकड़ छे। व्यवहार रोकड़ होवाथी एक खातुं बनी जशे फरजियात रोकड़नुं। बीजू खातु, प्रश्न पूछो रोकड़े थी शू करियो, धंधो शुरू करियो, एटले बीजू खातु बनी जशे मूड़ीनो। रोकड़नो समावेश थशे माल मिलकत खातामां अने मूड़ीनो समावेश थशे व्यक्ति खातामां। तेना नियम लगावीए, रोकड़ आवे तो उधार, जाए तो जमा, आवे छे एटले उधार थशे, अने मूड़ी खातु तो के मालिक आपनार छे એટલે જમા થશે, અને મૂડી ખાતું આમ પણ હંમેશા જમા જ થાય। વ્યવહાર નંબર 2, રૂપિયા 60,000 રમણીક પાસેથી લોન લીધી। બરાબર, લોન એટલે કે બેંક પાસેથી લીધેલા નાણાં। લોન લઈએ ત્યારે ફરજિયાત રોકડ બેંક પાસેથી મળે જ, એટલે વ્યવહાર એ પણ કહેવાય રોકડ। રમણીક શબ્દ જોઈ અને આપણે ઉધાર કહેવાનું નથી, લોન શબ્દ હોવાને કારણે લોન લેશું એટલે રોકડ તો આવશે જ, એટલે વ્યવહાર રોકડ। એક ખાતું રોકડનું ખાતું અથવા તો બેંકનું, લોન છે એટલે બેંકનું ખાતું બનશે, કારણ કે લોનના નાણાં રોકડા ન મળે, આપણા ખાતામાં સીધા જમા થાય। બીજું ખાતું તો કે રોકડેથી શું કર્યું, તો કે લોન લીધી, એટલે શું બનશે લોનનું ખાતું, પણ નામ સહિત લખવાનું રમણીક ને લોનનું ખાતું। બરાબર, રોકડનો પ્રકાર થાય માલ મિલકત, અને લોનનો લોનના ખાતાનો પ્રકાર થાય વ્યક્તિ। બરાબર, મેં તમને અગાઉ કીધેલું જ હતું, તમામ પ્રકારની લોન વ્યક્તિ ખાતામાં આવશે। માલ મિલકત અનુસાર આવે છે કે જાય છે, તો રોકડ આવે છે એટલે ઉધાર। બરાબર, અને લોનનું ખાતું તો લોન છે એ આપણું દેવું કહેવાય, અને તમામ દેવાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય, અને તમામ દેવાના ખાતા હંમેશા શું થાય, જમા। યાદ રાખજો, તમામ દેવાના ખાતા હંમેશા જમા થાય। ત્રીજો વ્યવહાર, રૂપિયા 20,000 યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું। રોકડેથી જ ખાતું ખુલે, એટલે વ્યવહાર રોકડ। એક ખાતું રોકડનું, બીજું ખાતું રોકડેથી શું કર્યું, તો કે બેંકમાં ભર્યા, એટલે યુનિયન બેંકનું। રોકડનો પ્રકાર થશે માલ મિલકત, અને બેંકનો પ્રકાર થશે વ્યક્તિ। માલ મિલકત રોકડ આવે છે એટલે થશે ઉધાર, અને યુનિયન બેંક આપનાર છે, લેનાર આપનાર તરીકે આપનાર છે એટલે જમા। ચોથો વ્યવહાર, 44,000ની દલાલી મળી। આ કયો વ્યવહાર કહેવાય, તો કે આપણી આવક, તમામ આવક અને તમામ ખર્ચના વ્યવહાર પણ કેવા થાય, હંમેશા રોકડેથી જ થાય, એટલે વ્યવહાર રોકડ। એક ખાતું બનશે રોકડનું, બીજું ખાતું રોકડેથી શું થયું, દલાલી મળી, એટલે બીજું ખાતું બનશે દલાલીનું ખાતું। રોકડનો સમાવેશ માલ મિલકતમાં થાય, દલાલી આપણી આવક, એટલે એનો સમાવેશ થાય ઉપજ ખર્ચમાં। માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, રોકડ આવે છે, દલાલી મળી એટલે રોકડ આવે એટલે ઉધાર, અને ઉપજ ખર્ચનો નિયમ, ઉપજ હોય તો જમા કરો, ખર્ચ હોય તો ઉધાર કરો। દલાલી મળી, મળી શબ્દ પરથી ખ્યાલ આવે કે ઉપજ છે, ઉપજ છે એટલે આપણે શું કરશું, જમા। રૂપિયા 20,000નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો। અહીં તો ઉધાર શબ્દ જોઈને પણ ખ્યાલ આવે, અને લક્ષ્મી નામ જોઈને પણ ખ્યાલ આવે, રોકડનો ઉલ્લેખ નથી, નામનો ઉલ્લેખ છે, એટલે વ્યવહાર થશે ઉધાર। ઉધાર વ્યવહાર હોવાને કારણે એક વ્યક્તિના નામનું ખાતું ફરજિયાત બની જાય, એટલે એક બનશે લક્ષ્મીનું ખાતું। બીજું, લક્ષ્મી સાથે શું વ્યવહાર કર્યો, તો કે માલનું વેચાણ કર્યું, એટલે બીજો વ્યવહાર બની જશે, ખાતું બની જશે વેચાણનું ખાતું। લક્ષ્મીનો સમાવેશ વ્યક્તિમાં થશે, અને વેચાણનો સમાવેશ થશે માલ તરીકે માલ મિલકત ખાતામાં। વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર કે આપનાર, તો લક્ષ્મીને વેચ્યો એટલે લક્ષ્મીનું ખાતું થશે લેનાર। બરાબર, એને આપણે વેચીએ છીએ, લક્ષ્મી નામની વ્યક્તિ છે લેનાર, એટલે ઉધાર થશે, અને વેચાણ, વેચાણથી માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, વેચાણથી માલ જાય છે એટલે થશે જમા।
રૂપિયા 10,000નો માલ બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો. અહીંયા પણ ઉધાર શબ્દ પરથી એ ખ્યાલ આવે છે અને બચુભાઈ નામ છે, રોકડનો ઉલ્લેખ નથી, એના ઉપરથી ખ્યાલ આવે છે કે વ્યવહાર કેવો છે, ઉધાર વ્યવહાર છે, જેને કારણે ફરજિયાત એક ખાતું બની જશે બચુભાઈનું ખાતું. બીજું, બચુભાઈ સાથે શું વ્યવહાર કર્યો? તો કે ઉધાર માલની ખરીદી કરી, એટલે બીજું ખાતું બની જશે ખરીદ ખાતું. બચુભાઈનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થશે અને ખરીદ ખાતાનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ઉધાર, આપનાર જમા. તો બચુભાઈ, વિચારો, બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો એટલે અહીંયા બચુભાઈ આપણને માલ આપનાર વ્યક્તિ છે એટલે થશે જમા. અને ખરીદ ખાતું, માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, ખરીદીથી માલ આવે એટલે શું થશે? ઉધાર. સાતમું, રૂપિયા 5,000 દુકાનનું ભાડું ચૂકવ્યું. આ ચૂકવ્યા શબ્દો એટલે એના પરથી ખ્યાલ આવે કે આ ખર્ચનો વ્યવહાર છે. અને અગાઉ પણ મેં કીધેલું છે કે તમામ ખર્ચના વ્યવહાર છે એ હંમેશા શું થાય? રોકડેથી થાય. ખર્ચ અને આવકના વ્યવહાર રોકડેથી જ, એટલે વ્યવહાર રોકડ. રોકડ હોવાથી એક ખાતું બની જશે રોકડનું ખાતું અને બીજું ખાતું બની જશે ભાડાનું ખાતું. રોકડ માલ મિલકતમાં સમાવેશ થાય, ભાડાનો સમાવેશ થાય ઉપજ ખર્ચમાં. માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા રોકડ જાય છે, ચૂકવ્યું એટલે જાય એટલે જમા. અને ભાડાનું ખાતું, ઉપજ હોય તો જમા કરો, ખર્ચ હોય તો ઉધાર કરો. ભાડું એ અહીંયા ચૂકવ્યું એટલે ખર્ચ છે એટલે શું થશે? ઉધાર થશે. વ્યવહાર નંબર 8, રૂપિયા 200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. બરાબર, હવે અહીંયા બે શબ્દ તમને ધ્યાનમાં આવશે. કદાચ સૌ પહેલાં તમને રમાકાંત ધ્યાનમાં આવે, નામ. નામ સમજીને તમે ઉધાર કરી શકો છો. પણ વિદ્યાર્થીની બહેનો, અહીંયા રમાકાંત કરતાં મહત્ત્વનો શબ્દ શું છે? ચૂકવ્યા, લારી ભાડાના. ખર્ચ હંમેશા આ ખર્ચનો વ્યવહાર છે. ખર્ચ હંમેશા કઈ રીતે થશે? રોકડેથી જ થશે. બરાબર, એટલે અહીંયા રમાકાંત નામ છે, મહત્ત્વનું નથી. અહીંયા ખર્ચનો વ્યવહાર છે એટલે રમાકાંત લખેલું છે, છતાં પણ વ્યવહાર કેવો થશે? રોકડ થશે. જેના બે ખાતા બનશે, એક ખાતું ફરજિયાત બનશે રોકડનું ખાતું, બીજું રોકડેથી શું કર્યું? લારી ભાડા ખર્ચ ચૂકવ્યું એટલે લારી ભાડાનું ખાતું. રોકડનો સમાવેશ માલ મિલકતમાં થાય, લારી ભાડું ખર્ચ છે એટલે એનો સમાવેશ થશે ઉપજ ખર્ચમાં. માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. રોકડ જાય છે એટલે જમા થશે. અને ઉપજ ખર્ચનો નિયમ, ઉપજ હોય તો ઉધાર કરો, ખર્ચ હોય તો જમા કરો. સોરી, ઉપજ હોય તો ઉધાર જમા કરો, ખર્ચ હોય તો ઉધાર કરો. લારી ભાડું ખર્ચ છે એટલે શું થઈ જશે? ઉધાર. રૂપિયા 500 કુંદન પાસે વ્યાજના લેણા થયા. બરાબર, અહીંયા કુંદન નામ પણ તમને દેખાય છે, વ્યાજ પણ. લેણા થયા, અહીંયા રોકડેથી વહીવટ થયો નથી. લેણા એટલે કે લેવાના થયા, હજી મળ્યું નથી એટલે વ્યવહાર કેવો થશે? ઉધાર. ઉધાર હોવાથી એક ખાતું બની જશે વ્યક્તિના નામનું, એટલે એક ખાતું બની ગયું કુંદનનું ખાતું. અને બીજું, કુંદન સાથે શું વ્યવહાર થવાનો છે? તો કે આપણે એની પાસેથી વ્યાજ લેવાનું છે એટલે બીજું ખાતું બની જશે વ્યાજનું ખાતું. કુંદનનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થશે, વ્યાજનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. બરાબર, કુંદન પાસે વ્યાજના લેણા થયા. તો કુંદન કોણ છે? તો કે વ્યાજ આપનાર છે એટલે કુંદનનું ખાતું થશે જમા. અને આ વ્યાજ છે, પણ કેવું વ્યાજ છે? મળવાનું હજુ બાકી વ્યાજ છે, મળવાનું બાકી વ્યાજ છે. એટલે એ આપણું લેણું થયું. લેણું છે હંમેશા શું હોય? લેણું હંમેશા ઉધાર હોય એટલે વ્યાજનું ખાતું થશે ઉધાર. આગળ 10મો વ્યવહાર, રૂપિયા 1200 દિનેશને પગાર ચૂકવ્યો. અહીંયા પણ તમને ગેરસમજ થઈ શકે છે. દિનેશ નામ વાંચીને તમે વ્યવહાર ઉધાર કહી શકો છો, પણ અહીંયા દિનેશ શબ્દ કરતાં ચૂકવ્યો શબ્દ મહત્ત્વનો છે. એટલે કે ખર્ચનો વ્યવહાર હોવાથી હંમેશા રોકડેથી જ થશે એટલે વ્યવહાર થશે રોકડ. એક ખાતું બનશે રોકડનું અને બીજું ખાતું રોકડેથી શું કર્યું? તો કે પગાર ચૂકવ્યું એટલે અહીંયા દિનેશનું ખાતું બનશે જ નહીં. બીજું ખાતું મહત્ત્વનું કયું થાય છે? પગારનું ખાતું. રોકડનો સમાવેશ થશે માલ મિલકતમાં અને પગારનો સમાવેશ થશે ઉપજ ખર્ચમાં. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા જાય છે એટલે જમા. અને પગાર એ આપણો ખર્ચ છે, ખર્ચ ઉધાર થાય એટલે ઉધાર. રૂપિયા
3000 કમિશન મળ્યું મળ્યું આવકનો વ્યવહાર છે. આવક પણ હંમેશા રોકડેથી જ થાય એટલે વ્યવહાર થશે રોકડ. રોકડ હોવાથી એક ખાતું ફરજિયાત બની જશે રોકડનું, બીજું ખાતું રોકડેથી શું થયું કમિશન મળ્યું એટલે બીજું ખાતું બની જશે કમિશનનું. રોકડનો પ્રકાર થશે માલ મિલકત ને કમિશનનો પ્રકાર થશે ઉપજ ખર્ચ. માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા રોકડ આવે છે એટલે ઉધાર, અને ઉપજ ખર્ચનો નિયમ ઉપજ જમા ખર્ચ ઉધાર. કમિશન છે અહીંયા ઉપજ છે એટલે થશે જમા. 12મો, રૂપિયા 15000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા તો સ્પષ્ટ જ છે રોકડેથી એટલે વ્યવહાર રોકડ. એક ખાતું બની ગયું રોકડનું, બીજું ખાતું રોકડેથી શું થયું તો કે માલની ખરીદી થઈ એટલે બીજું ખાતું બની જશે ખરીદ ખાતું. માં રોકડનો સમાવેશ થશે માલ મિલકતમાં, અને ખરીદી એટલે કે માલનું ખાતું એટલે એનો પણ સમાવેશ થશે માલ મિલકતમાં. બરાબર, માલનું ખાતું એટલે માલ મિલકતમાં. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. માલ ખરીદીએ એટલે રોકડ જાય એટલે રોકડનું ખાતું થશે જમા. ખરીદ ખાતું આવે તો ઉધાર, જાય તો જમા. ખરીદીથી માલ આવે છે એટલે થશે ખરીદ ખાતું ઉધાર. રૂપિયા 20000નો માલ રોકડેથી વેચ્યો. અહીંયા પણ રોકડ શબ્દ હોવાને કારણે વ્યવહાર થશે રોકડ. પહેલું ખાતું બની જશે રોકડનું અને બીજું ખાતું બની જશે વેચાણનું. રોકડનો સમાવેશ માલ મિલકતમાં થશે અને વેચાણનો સમાવેશ પણ માલ મિલકતમાં થશે. બંનેનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. રોકડ તો કે માલ વેચી એટલે રોકડ આવે, આવે એટલે ઉધાર થશે, અને વેચાણથી માલ જાય, જાય એટલે જમા થશે. રૂપિયા 10000નું વાહન ખરીદ્યું. ક્યાંય વ્યક્તિનું નામ નથી, ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી એટલે વ્યવહાર કેવો થશે રોકડ. વ્યક્તિનું નામ અને રોકડ બંને નથી એટલે પણ વ્યવહાર રોકડ થાય. એક ખાતું બની જશે રોકડનું, બીજું ખાતું બની જશે રોકડથી શું કર્યું વાહન ખરીદ્યું. અહીંયા ખરીદી આ શબ્દને ધ્યાનમાં નથી લેવાનું કારણ કે મિલકતની ખરીદી થાય છે માલની નહીં, એટલે ખાતું કોનું બનશે વાહનનું ખાતું, ખરીદ ખાતું આવશે નહીં. રોકડનો પ્રકાર થશે માલ મિલકત, વાહન એ પણ આપણી મિલકત એટલે એનો પણ પ્રકાર થશે માલ મિલકત. બંનેનો નિયમ થશે આવે તો ઉધાર, જાય તો જમા. ખરીદીએ તો રોકડ જાય એટલે જમા થશે, અને વાહન આવે છે એટલે ઉધાર થશે, વાહન ઉધાર થશે. આગળ